श्रीवासुदेवविमलामृतधामवासम् नारायणं नरकतारणनामध्येयं क्षामं सितं द्विभुजमेव चतुर्भुजं च ભક્તિધર્મતનય શરણ પ્રપદે બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ સિંહાસનમાં બિરાજમાન વાલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણદેવ આદિક તમામ દેવોના શ્રી ચરણોમાં કોટી કોટી દંડ પ્રણામ સભામાં ઉપસ્થિત પરમપૂજ રામદાસજી સ્વામી પૂજ ભંડારી સ્વામી બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય સંતો તેમજ હરિભક્તોમાં ઉપસ્થિત વડીલ ભૈલાલભાઈ તેમજ જગદીશભાઈ પૂજારી તેમજ જગદીશભાઈ પટેલ કમલપુરાવાળા પછી આપણે વીએમ પટેલ આવ્યા છે હેરિસબર્ગથી પૂર્ણિમાના દર્શન કરવા સતીષભાઈ બદામવાળા પછી હિતેશભાઈ આવ્યા છે વીએમ પટેલના સુપુત્ર અને ઘરે બેસી અને અદભુત રોજ કથા વાર્તાનો લાભ લઈ રહેલા દરેક ભાવિક ભક્તજનોને અમારા પ્રેમ ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે તારીખ નવ ઓક્ટોબર બે હજાર બાવીસ આસો સુદ પૂનમ આજે મુગટ દર્શન છે એટલે દરેક ભક્તોએ મહારાજની આજ્ઞા પ્રમાણે આજે પૂર્ણિમા ભરવા માટે જરૂરથી આવું મોટામાં મોટી સૌથી મોટી પૂનમ આજે એટલે શરદ પૂનમ છે આજે ધામની અંદર મોટો રાસોત્સવ થશે હમણાં દર્શન પણ લાઈવમાં તમને થશે કદાચ આજની પૂનમને પૂવા પૂનમ પણ કહેવામાં આવે છે આજે દૂધ અને પૂવાનો પ્રસાદ એ ભગવાનને ધરાવવામાં આવે તમારા ઘરે જે નાના ઠાકુરજી હોય સિંહાસન એમાં પણ તમારે દૂધ અને પૂવા ધરાવવા ભગવાનને દૂધ પૂવા ધરાવી અને બહાર ચંદ્રના અજવાડે મૂકવા અથવા ચંદ્રના અજવાડે મૂક્યા પછી રાત્રે પ્રભુને દૂધ પૂવા ધરાવવા એ રીતે પણ કરી શકાય આજે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિવસ છે અઢારસો ને એકતાલીસની સાલમાં ભાદરામાં સ્વામીનો જન્મ થયો હતો અને કાર્તિક સ્નાન આજથી આરંભ થાય છે જે ભક્તો કરતા હોય તે મીન મીન રાશિ છે આજની અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર તેરમું તરંગ છપ્પનમુ મુક્તાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજને અદ્ભુત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે આધારાનંદ સ્વામી આ કથા લખી રહ્યા છે શ્રી સહજાનંદ સ્વામી અયોધ્યા પાસેના છપૈયા ગામમાં શ્રેષ્ઠ વિપ્રને ઘેર પ્રગટ થયા તે વિપ્ર શ્રેષ્ઠ સર્વરિયા સર્યુ સરવરીયા સરયુપારી પાંડે તેઓની અટક છે તેઓ અગિયાર વર્ષ સુધી ઘરમાં રહ્યા અને સૌને ખૂબ જ આનંદ કરાવ્યો ભગવાને તે સરવરિયા વિપ્રના ઘરને અત્યંત શ્રેષ્ઠ માન્યો અને ત્યાં વિચાર્યા પછી તીર્થ કરવાનું નિમિત્ત લઈને ઘરથી ચાલી નીકળ્યા ઉત્તર દિશામાં હિમાલય સુધીમાં જેટલા તીર્થો છે ત્યાં એકાકી જ ફર્યા કોઈ પણ સાથે ન હતું તે પછી મહારાજાધિરાજ શ્રીહરિ પૂર્વ દિશામાં ગિરિવન અને તીર્થોને પવિત્ર કરવા રૂપ કાર્ય કરવા માટે વિચાર્યા અનંત જીવોનો ભગવાને વન વિચરણ દરમિયાન ઉદ્ધાર કર્યો જગન્નાથ પુરી પહોંચ્યા જ્યાં જ્યાં જોરદાર અસુરો રહેતા હતા તે સ્થળોએ જાણી જોઈને ગયા અને અસુરોમાં પરસ્પર વેર કરાવ્યો તેમનાથી ભૂમિનો જે ભાર હતો તે મહારાજે હળવો કર્યો તે જોઈને રાજી થયા વનમાં ફરતા હતા ત્યારે મુક્તનાથ પણ ગયા હતા પછીથી શ્રીહરિ દક્ષિણ ભારતમાં તીર્થોમાં પણ ગયા તે દક્ષિણના તીર્થ કરીને પશ્ચિમ ભારતમાં આવ્યા દેવો અને મુનિઓના પરમેશ્વર શ્રીહરી એ પશ્ચિમમાં ભાવનગર પાસેના નકલંગ અને ગોપનાથ તીર્થમાં આવ્યા ભાવનગરથી જ સાગર કિનારે ચાલેલા શ્રીહરિ એ ગોપનાથ મહાદેવ થઈને વરાહ તીર્થ થઈને ગુપ્ત પ્રયાગ આવીને રહ્યા પ્રાચીન પાટણ એટલે સોમનાથ વેરાવળ થઈ અને ચાલેલા તે માંગરોળ બંદર આવ્યા ત્યાંથી જ્યાં નિષ્કામી સંતો રહેતા હતા તેવા લોજપુરમાં આવ્યા ઉદ્ધવ અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના બધા જ સંતો એ ત્યાં રહેતા હતા જેઓ સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા હતા કોઈ પણ જાતનું વ્યસન અને જેને કેફ કહેવાય છે તે બધાનો તેઓ ત્યાગ રાખતા હતા અને જે બાબત ભગવાનને ગમતી હોય તેને તેઓ જીવનમાં રાખતા હતા ત્યાંના સંતોની શુભ રીતને દેખીને શ્રીહરિ ત્યાં રહ્યા વરણીના સમાન વેશ રાખ્યો હતો અને નાની ઉંમરના હતા ગિરનાર પર્વતને નજીક પીપલાના નામે ગામ ત્યાં સુખધામ એવા રામાનંદ સ્વામી આવ્યા આવેલા વર્ણી લોજમાં છેમ જાણીને તેમણે તરત જ પીપલાણા બોલાવ્યા સર્વોત્તમ અને મહાન શ્રેષ્ઠ સુખને આપનારા તેઓ બંને હરખથી પરસ્પર મળ્યા સદ્ગુરુ રામાનંદ સ્વામીએ શ્રી હરિને જોયા એથી તેમના અંતકરણમાં શાંતિ થઈ પછી વર્ણિને મહાદિક્ષા આપી જે મુમુક્ષુ શરણે આવે તેની પાસે શુદ્ધ ધર્મ પડાવે જીવનમાં લક્ષ ચોર્યાસી ના બંધનનું અનાદિ બીજ રહ્યું હોય છે તે લક્ષ ચોર્યાસી ના બંધનને દેખીને તે કાપી નાખે તેનું નામ ભાગવતી દીક્ષા કહેવાય રાત દિવસ ભગવાનની સેવામાં મને કરીને શરીરને રાખવું શરીરને નવધા ભક્તિમાં રાખવો અને બધા માયિક સંકલ્પ બંધ કરી દેવા મોક્ષ માટેની આવી તો અપાર વાતો છે તેમના ઉપર મનથી પ્રેમ રાખવો મોક્ષ સિવાયની અન્ય જે વાતો તેને હળાહળ ઝેર જેવી જાણવી જે ભાગવતી દીક્ષાને પામ્યો હોય તેને કહેવાય છે અને તે જ એકાંતિક ભક્ત પણ કહેવાય છે સદગુરુ રામાનંદ સ્વામી વરણીની સાથે સાક્ષાત આવી વાતો કરતા હતા પછી વર્ણીએ હાથ જોડીને કહ્યું મારા મનની વૃત્તિ અહીંયા ઠરી છે સ્થિર થઈ છે દ્વારકા સર્વશ્રેષ્ઠ ધામ છે એવું બીજું કોઈ ધામ નથી ભૂમિ ઉપરના જેટલા ધામ છે તે બધા અત્યારે દ્વારકામાં આવીને વસ્યા છે અને દ્વારકાનું જે દૈવત છે તે ધાર્મિક ધર્મ વંશમાં કહેવાય છે તે ધર્માધિક રૂપ દૈવત અત્યારે સત્સંગમાં રહ્યો છે તેમાં હું લગારે ખોટું કહેતો નથી જે ધામમાં કઈ દૈવત હોય છે ત્યાં ધર્માદિ ધર્મવંશ રહેતા હોય છે જગમાત્ર જીતને ધર્મ ન દે ખત કહું ભગવાન રહે જહી દેખત સબ સો આખી દુનિયામાં જે લોકો છે તે લોકો ધર્માચરણને દેખતા નથી જ્યાં ભગવાન રહ્યા હોય તે સ્થાનને સૌ કોઈ દેખે છે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથમાં ભગવાન જ્યાં રહ્યા જા જેટલું વધારે રહ્યા તે બધું તેમાં કહ્યું છે ભાગવતનો જે પ્રતાપ કહેવાય છે તે તો તેમાં ધર્મ રહ્યો છે તેથી છે ધર્મો ભાગવતે સ્થિત પણ ભાગવતમાં ધર્મ રહ્યો છે તે વાતને તો સૌ છુપાવી રાખે છે કોઈ માણસ રાજાની મરજી લોપે પણ તેની સેવા સેવા કરીને પણ તે રાજાની મરજીથી વિરુદ્ધ વર્તતો હોય તેના ઉપર રાજાનો કોપ ન થાય એવું તો અમે ક્યાંય દેખ્યું નથી કોઈ માણસ રાજાની મરજીથી વિરુદ્ધ પૂરમાં વસીને રહે તેમજ કાયમ રાજાની પાસે રહે તો એવા માણસને દેખીને રાજા ક્યારે ખુશ થાય નહીં પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે મનુષ્ય માત્ર અનેક ઉપાય કરે છે પણ પરમેશ્વર રાજી એમાં છે એવો કોઈ વિચાર કરતા નથી કેમ કે હિમાલયમાં દૂર સુધી જઈને કોઈક શરીરને ગાડી નાખે નાખે છે કોઈ ભૈરવ જપ છે ખડક ઉપરથી ઊંડી ખીણમાં પડીને મરવું તેને ભૈરવો ભૈરવ જપ કહેવાય છે કોઈ ગંગામાં પુષ્કળ જળ પ્રવાહ સાથે વહી જાય છે કેટલાક પત્ની સાથે કાયમ તીર્થમાં વસી જાય છે કોઈ તો અન્નનો આહાર તજી દઈને ફૂલ ફળ ફૂલથી ગુજરાન કરે છે કેટલાક લોકો તાપે ચારે બાજુ તાપ ઉપર તાપ નીચે તાપ કેટલાક પંચ કેશ રાખે તમારે દાઢી જટા બધું વધારે કોઈક તો વર્ષાઋતુમાં ખુલ્લી જગ્યામાં રહીને ઠંડા પાણીમાં જઈને બેસે છે કોઈક તો હાથને ઊંચા રાખીને શરીરને સૂકવી નાખે છે અને કેટલાક તો મૌન વ્રત રાખે આખી જિંદગી કેટલાક ધનાઢ્ય લોકો વેદમાં કહેલા જે યજ્ઞ છે તેને કરે છે અને કેટલાક શક્તિશાળી રાજાઓ રોજ લાખો ને કરોડો ગાયોનું દાન કરતા હતા કેટલાક રોજ સવાભાર એટલે એક ભાર એટલે ચોવીસ મણ કપાસનું માપ તેમ ભાર માપના ઘણા પ્રમાણો છે સોનું ગુપ્ત રીતે વિપ્રને દાન માપતા બોલો ચોવીસ મણ તે બધાને કેતા પાર આવતો નથી તે અલગ અલગ ગ્રંથોમાં બધું અપાર બહુ લખ્યું છે મન ધારે જન કરતવલાસા ઈશ્વર કી મરજી કરતન શુભ નીતિ જી હા અધિક દેખાવે ઈશ્વર કી તિહા મરજી રહ માણસ મનનું ધાર્યું તો હોશથી કરે છે પણ પરમેશ્વરની મરજીનું શું છે તેની તપાસ ક્યારે કરતો નથી ભગવાન કે ઉપર જે બધું કહ્યું ને બધું જ કરે પણ પોતાના મનનું ધાર્યું કરે ભગવાનની જે આજ્ઞા હોય એ પ્રમાણે ન કરે જ્યાં શુભ નીતિ વધારે દેખાય ત્યાં પરમેશ્વરની મરજી હોય છે જ્યાં સર્વોત્તમ શુભ અને મહાન નીતિ જગ વિખ્યાત હોય છે ત્યાં જ બધા તીર્થ અને ઉપર ગણાવેલા સાધન માત્ર સાક્ષાત નિવાસ કરીને રહે છે જે કોઈ પણ મતમાં જે કોઈ ગુરુ વગેરે પોતાને બતાવીને તેનાથી મોક્ષ થાય એમ કહે છે પણ તેનાથી કોઈ મોક્ષ થતો એમ એમ કે આ ગુરુને માનો તમારો મોક્ષ થઈ જશે આ જ બધું છે અત્યારે પ્રગટ સર્વોપરી છે અમને માનો એમની સેવા કરો તે સ્વયં અંધ થઈને બીજા આંધળાઓની દોરવણી કરે છે વાસ્તવિક તપાસ કરીને કોઈ દેખતા નથી કે જ્યાં ત્યાં વેગથી નિરંતર દોટ મૂક્યા કરે છે જગતમાં આવું બધું દેખાય છે મોક્ષ ભાગી જીવોની રીત એવી હોતી નથી તેમની રીત તો અલૌકિક છે જે શુભમતીવાળા છે તે તેમને દેખે છે શુભમતી સિવાય દેખાય નહીં સત્તાવન તરંગ સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ વરણીના જે નામ પાડ્યા હતા હવે તે હું તમને કહું છું જે નામ આ સંસારથી તારનારા છે ઉદ્ધાર કરનારા છે પેલું નામ પાડ્યું સહજાનંદ સ્વામી મહારાજની જય બીજું નામ પાડ્યું નારાયણ મુનિ દેવની જય નારાયણ મુનિ ક્યાં છે પટેલ સુરત સુરત રામપુરા આખા સંપ્રદાયમાં નારાયણ મુનિ દેવ ખાલી સુરતમાં જ છે કે છે સુરતમાં ભગવાન સ્વામિનારાયણના બે નામ જે રામાનંદ સ્વામી આપે એક સજાનંદ સ્વામી મહારાજ અને બીજું નારાયણ મુનિ દેવ અને ત્રીજો ભગવાને પોતે આપ્યો સ્વામી નારાયણ એ ફરેણી ધામમાં શ્રીજી મહારાજ એમ કહ્યું કે અમે આજથી અમારું નવું નામ પાડીએ છીએ તે છે સ્વામિનારાયણ કોઈ જાણે અજાણે આ નામનો જપ કરશે તો અમારે તેને અંત સમય તેડવા આવો એ શ્રેષ્ઠ સુખના ધામ રૂપ નામ ધરાવ્યા વર્ણીને સ્વામીએ પોતાની પાસે દોઢ વર્ષ રાખ્યા તે સમયે વર્ણીનો અપાર પ્રતાપ જોયો પછી મનમાં ખૂબ જ ઉત્સાહિત થઈને તેમણે વર્ણીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા ત્યાગીઓમાં સંતો અને સંન્યાસીઓ તથા બધા જ ગૃહસ્થ સત્સંગીઓ તે બધાને રામાનંદ સ્વામીએ હરિને અર્પણ કરી દીધા જેતલપુરમાં ગાદીએ બેસાડવાની વાત પૂરી કરી હા જેતપુર અને પછી ફરણી ફરેણીમાં સુખદાયક સ્વામી આવ્યા પછી ત્યાં જ શ્રી રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો અને દિવ્યધામમાં તેમણે અનુરાંગ સમૃદ્ધ સ્નેહભાવ થયો સ્વામીએ ચાળીસ વર્ષ સુધી શરીર રાખ્યું તેમનો જન્મ થયો સત્તરસો પંચાણું અને પછી અઢારસો ને સત્તાવનમાં સ્વામીધામમાં ગયા અઢારસો અઠાવન માં તે પછી અક્ષરધામમાં ગયા જે સંતો વર્ણિયો અને સંન્યાસી તથા દેશ દેશના હરિભક્તો હતા તે બધા રામાનંદ રામાનંદના આજ્ઞા વચનથી હરક ભર્યા શ્રી હરિને શરણે થયા રામાનંદ સ્વામીએ જેમ કહ્યું હતું તેમ સૌ્ય કર્યું છતાં પણ સૌને રામાનંદ સ્વામીના અત્યંત ગાઢ પ્રીતિ હતી સૌ સ્વામીનું જ ધ્યાન કરતા કારણ કે સ્વામી એ પ્રગટ શ્રી કૃષ્ણના દર્શન કરાવતા એવા સમર્થ હતા રામાનંદ સ્વામી એટલે બધાને મનમાં એમ જ હતું કે રામાનંદ સ્વામી જ ભગવાન છે રામાનંદ સ્વામી જ સૌથી સમર્થ છે એમની આજ્ઞા હતી એટલે અમુક ને ભગવાન સ્વામીનો નિશ્ચય નતો એટલે માનતા કે એ તો ગુરુની આજ્ઞા છે એટલે આપણા ગુરુસ્થાને આ સહજાનંદ સ્વામી મહારાજ છે એટલે માનવાના સ્વામીથી કોઈને અધિક ક્યારે માનતા નહીં શિષ્યો સૌ ભક્તોની રીતને દેખીને સ્વામીજી રાજી થયા નહીં રામાનંદ સ્વામી નારાજ થઈ ગયા કારણ કે રામાનંદ સ્વામી અનેક વખત એમ કહ્યું હતું કે હું તો ડુગડુગી વગાડનારો છું ખરા ખીલ ભજવનારા તો આ સહજાનંદ છે પણ કોઈ એ વાતને સમજ્યા નહી સૌ સ્વામીનું ધ્યાન જ કર્યા કરતા સ્વામીથી કોઈને અધિક માનતા નહીં સૌ ભક્તોની રીત સ્વામીએ જોઈ પણ ના ગમી પછી ધ્યાન કરે છતાંય રામાનંદ સ્વામી દર્શન દેતા નહોતા દર્શન દેવાનું બંધ કરી દીધું શ્રી હરિની મૂર્તિ દેખાતી જોવા જાય રામાનંદ સ્વામીને અને દેખાય સહજાનંદ સ્વામી રામાનંદ ધ્યાન કરવા છતાં તેઓ શ્રી હરિના સ્વરૂપમાં તત્કાળ જ લીન થઈ જતા હતા ત્યારે સૌ ભક્તોને ઘણું આશ્ચર્ય થયું જ્યારે સ્વામીનું ધ્યાન ધરે ત્યારે સ્વામી દેખાય નહીં પણ શ્રીહરિ દેખાયા દેખાયા કરે છે જ્યારે કેટલાક દિવસ આમ ચાલ્યો ત્યારે તે સૌ ભક્તોએ મનમાં વિચાર કર્યો સ્વામી જે રીતે રાજી થાય તે રીતે આપણે મન કર્મ વચનથી રામાનંદ સ્વામી આપણા ગુરુ એ જેમ રાજી થાય એમ કરવું મોટાની ઈચ્છા શું છે તેને તો જે મોટા હોય તે જ જાણે ને ભાઈ આપણે પતિવ્રતાનું અંગ એ ગુરુના પ્રત્યે રાખવું જોઈએ આપણે તો બીજી કોઈ જગ્યાએ નિષ્ઠા પણ સ્વામીની મરજી પ્રમાણે વર્તવું એ જ પતિવ્રતાનો ધર્મ છે જે સંતો અને હરિભક્તો હતા તે બધા મનમાં એક સમાન વિચાર કરીને હવે આપણે પ્રગટ ગુરુ શ્રી શ્રીહરિનું જ ધ્યાન કરવું બધા સંતો અને હરિભક્તો સાથે મળીને શ્રીહરિ પાસે આવ્યા ચરણોમાં મસ્તક નમાવ્યો અને પૂછ્યું કે હવે અમે ધ્યાન કઈ રીતે કરીએ બતાવો આટલા સમય સુધી અમે રાત દિવસ રામાનંદ સ્વામીનું ધ્યાન કરતા હતા હવે આપ કહો તે પ્રમાણે ધ્યાન કરીએ અમારું ચિત્ત વિભ્રાંત થઈ ગયું છે શું કરવું તે અમને સૂઝતું નથી ત્યારે શ્રી હરિ હસીને બોલ્યા ક્યારેય ચિત્તને વિભ્રાંત થવા દેવો નહીં ચિત્તનો સ્વભાવ તો પાણીના જેવો છે જેવો સમય હોય તેવો થઈ જાય એક સ્વભાવ જળતાનો પણ હોય છે જળ સ્વભાવને વિવેકી બુદ્ધિ સારી સુધારી દે છે અત્યંત જોરદાર વરસાદની જડી જ્યારે આવે છે ત્યારે નદી અને સરોવરનું જળ સ્વચ્છ નિર્મળ બની જાય છે વરસાદનું પાણી ભરાવાથી વરસાદના જેવું થઈ જાય સમુદ્રની ખાડીના ખાડીમાં તળિયે માટીનો કાપ હોય તેથી ખાડીનું પાણી ડોળું દેખાય પણ જે સમુદ્રનું દૂરનું પાણી હોય તે ક્યારેય ડોળું દેખાતું કારણ કે તેનું તળિયું અગાધ છે અને તેનું પાણી પણ કાયમ નિર્મળ દેખાય છે संतरु हरी जनता का समझ के तल जय सेवा का समझते सो चित हो जावे चित को ए सो રૂપ સંતો ને હરિભક્તોની સમજણનું તળિયું જેવું હશે તેવું તેમનું ચિત્ત દોડાતું હશે તમે આ તો ચિત્તનું સ્વરૂપ એવું દર્શાવ્યું છે જ્યારે બહાર સંગીતના ગાન તાન ચાલતા હોય ત્યારે માણસ તેના તેમાં ચિત્તને પોરવે છે ચિત્તનો સહેજે જેવો સ્વભાવ છે કે તે એક સરખું રહેતું નથી કાચ અને ચિત્ત બે નો સ્વભાવ એક સમાન હોય છે તેને જે અધિક વિવેકી હોય તે સમજી શકે ચિત્ત સિવાયના પણ મન બુદ્ધિ અને અહંકાર એ જીવના અંતઃકરણ છે તેમાં ચિત્ત સૌના નેત્ર સમાન છે ચિત્તના વિના બીજા બધા આંધળા છે નેત્રના વિના જીવો આ દેહ જણાય તેવા ચિત્ત વિના બીજા અંતઃકરણ જણાય છે પલા ભક્તજનો આજે શરદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે તો આજે સાંજે આપણે સુંદર મહાપૂજા થવાની તો સમૂહ મહાપૂજાનો લાભ લેવા જરૂરથી સૌ ભક્તો સાંજે ચાર વાગે અહીંયા જરૂર આવજો આજે રજા છે રવિવાર છે અને સહેજે સહેજે ગઈ વખતે પણ પૂનમે શનિવાર મળ્યો હતો આ વખતે આપણને રવિવાર મળ્યો છે તો આપણે ખૂબ ભાવથી અહીંયા મહાપૂજા કરીશું અને સૌ ભક્તોને એનો લાભ મળશે સાથે સાથે ગઈકાલે જે રીતે આપણે દીપમાળાનો ઉત્સવ કર્યો એ રીતે આપણે એક ઉત્સવ પુરુષ ભક્તોનો કરવાનો વિચાર્યું અને બે વખત જાહેરાત કરી છે હજી પચાસ એક જેવા નામ આવ્યા છે અને હજી પણ ઘણા બધા ભક્તો જે જે ભક્તો બાકી હોય તે હર્ષદભાઈ સાથે હર્ષદભાઈ નાગપુરવાળાનો સંપર્ક કરી અને આપ પોતાનું નામ લખાવશો જે રીતે સ્ત્રી ભક્તોએ સરસ મજાનો ડ્રાયફ્રૂટનો અનકોટ કર્યો અને મોટો ઉત્સવ કર્યો તો એ રીતે પુરુષ ભક્તોએ પણ એક ઉત્સવ કરવાનો છે હવે એ ઉત્સવની જાહેરાત આપણે કરીશું કે કઈ રીતે ક્યારે કરવો ટ્રસ્ટીઓને બધાને પૂછીને પણ આપણે આ રીતે એનું આયોજન કરેલું છે તો વહેલા મોડા એ ઉત્સવ બહુ સારી રીતે આપણે કરવાનો છે એટલે બધા ભક્તો એમાં જોડાજો સાથે સાથે દિવાળી આવી રહી છે અનેક બધા ઉત્સવો આવી રહ્યા છે એની પણ વિશેષ માહિતી આપણે વીડીએન જે ડેલી દર્શન જે ગ્રુપ છે એમાં મૂકવામાં આવશે તો દરેક ભક્તો એની નોંધ જરૂરથી લેજો સહજ સ્વામી મહારાજ જય શ્રીપતિ